નમસ્કાર દર્શક મિત્રો, સિને સરિતાના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુજરાતી ટીવી અને ફિલ્મની અભિનેત્રી વૈશાલી આચાર્ય. સિને સરિતાના માધ્યમથી અમે 70ના દાયકાની કેટલીક સફળ ફિલ્મોની રસપ્રદ માહિતી લઈને આપની સમક્ષ આવ્યા છીએ. તો ચાલો જાણીએ આપણે આ વાતો. રાજા ભર્થરી ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી પર અનેક સંત શૂરવીર રાજા મહારાજાઓએ જન્મ લીધો છે અને તેમની કીર્તિ અને તેમના પરાક્રમની વાતો આપણા ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ ગુજરાતી પડદે રજૂ કરી છે. આજે આવા જ એક નીતિવાન રાજા અને સ્ત્રી ચારિત્ર્યને કારણે રાજપાટ છોડીને સંન્યાસ લઈને સંસારનો ત્યાગ કરે છે તેવા રાજા ભર્થરીની વાત કરીશું. આ ફિલ્મ બે વખત બની ચૂકી છે. પ્રથમ 1949માં નિર્માતા દિગ્દર્શક રમણીકભાઈ વૈદ્ય, ઉમાકાંત દેસાઈ અને રાણી પ્રેમલતાને લઈને બનાવેલું અને પછી નિર્માતા ટીજે પટેલે કીર્તિકલા મંદિરના બેનર હેઠળ દિગ્દર્શક રવિન્દ્ર દવે દ્વારા અને બીજી વાર 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ઉપરાંત જયશ્રી ટી, રમેશ મહેતા, અરવિંદ ત્રિવેદી તથા અન્ય કલાકારોને લઈને ફિલ્મ બનાવેલ હતી. રાજા ભર્થરી ઉજ્જૈન નગરીના રાજા હતા. તે ખૂબ જ નીતિવાન અને ધર્મવાન તથા ગુણવાન હતા. પ્રજામાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. તેમને બે રાણીઓ હતી અને ત્રીજી રાણી પિંગળા હતી. તે ખૂબ જ સ્વરૂપવાન હતી અને પિંગળાના ભર્થરી રાજાની ખૂબ જ માનીતી રાણી હતી અને તેઓ તેને વધુ માનપાન આપતા હતા. પણ અચાનક જ એવા પ્રસંગો બન્યા કે રાજા ભર્થરીને રાજામાંથી સંન્યાસી બનવાનો યોગ બન્યો. આવી જ એક કથાનકવાળી આ ફિલ્મને ખૂબ જ લોકપ્રિયતા મળી અને આ ફિલ્મ જોયા પછી કેટલાય લોકો સંન્યાસ લેવા પણ તૈયાર થઈ ગયા હતા. દર્શક મિત્રો, અગાઉ વાત કરી તે મુજબ રાજા ભર્થરી 1973માં બનેલી ફિલ્મ, તેમાં રાજા ભર્થરીની જાજરમાન ભૂમિકામાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનયના ઓજસ પાથર્યા હતા અને રાણી પિંગળાની જાજરમાન ભૂમિકા સ્નેહલતાએ નિભાવી હતી. રાજા ભર્થરી જેવા રાજવી શાંતિપ્રિય, ન્યાયપ્રિય તથા ધાર્મિક પ્રવૃત્તિના રાજા હતા. રાજા ભર્થરીની કથામાં રાજા ભર્થરીને ત્રણ રાણીમાંથી માનીતી રાણી પિંગળા હતી. ભર્થરી રાજાને સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે ગુરુ મચ્છંદરનાથના શરણે ગયા. શિષ્ય થવા માટે ગયા ત્યારે ગુરુએ આજ્ઞા કરી કે તારી માનીતી રાણી પિંગળા પાસેથી ભિક્ષા માંગીને લાવો, પછી જ તમને શિષ્ય બનાવો. ચિત્રમાં ભર્થરી ભેખ ધારણ કરી ભગવા વસ્ત્રો પહેરીને મહેલના દરવાજે હાંકલ કરે છે. ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર. આ ગીતમાં સાત જન્મની વાત વણી લેવામાં આવી છે. આઠમા જન્મમાં રાજા ભર્થરી તથા પિંગળા રાણીના અવતારની વાત કરવામાં આવી છે. તે સમયમાં આ ગીત ખૂબ જ પ્રચલિત બનેલું હતું અને રાજા ભર્થરી ચિત્ર સંપૂર્ણ રીતે સફળતાને પામ્યું હતું. આ ચિત્રમાં સંગીત અવિનાશ વ્યાસનું હતું અને ફિલ્મના બે ગીતોએ અદ્ભુત લોકપ્રિયતા મેળવી હતી, જેમાં મહેન્દ્ર કપૂરના કંઠે ગવાયેલ ગીત પહેલા પહેલા જુગમાં તું હતી રાણી પિંગળા અને બીજું ગીત મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલ ભિક્ષા દેને મૈયા પિંગળા. આ બંને ગીતો આ ફિલ્મના મુખ્ય આકર્ષણ રહ્યા હતા અને આજે પણ એ ગીતોએ લોકોના હૃદયમાં સ્થાન જાળવી રાખ્યું છે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ,
સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો દર્શક મિત્રો, વધુ માહિતી લઈને આપને અમે ફરીથી મળીશું આવતા એપિસોડમાં. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.